આઝાદી કા અમૃત મહોત્સવ પંચોતેર વર્ષ આપણે સેલિબ્રેટ તો કરી રહ્યા છીએ હર ઘર ત્રિરંગામાં ઘરે ઘરે ત્રિરંગો પણ ફરકાવી રહ્યા છીએ પણ સોળમી ઓગસ્ટે જ્યારે ત્રિરંગો નીચે ઉતારી લઈશું ત્યારે શું વેલ ત્રિરંગાને ડિસ્પર્સ કરવાની અમુક ખાસ રીતો છે જેથી એનું સન્માન જળવાય જો તમારા ઘરે ફરકાવેલો રાષ્ટ્રધ્વજ ચિથરે હાલ થઈ ગયો છે ફાટી ગયો છે કે પછી એવી પરિસ્થિતિમાં નથી કે તમે એને ફરીવાર ઉપયોગમાં લઈ શકો તો એનો નિકાલ કેવી રીતે કરશો આઈડિયલ થિંગ ઇઝ એક લાકડાના બોક્સની અંદર એ રાષ્ટ્રધ્વજ ને સન્માનભેર મૂકી અને એને જમીનમાં દાટી દેવો જોઈએ અને પછી બે મિનિટનું મૌન રાખવું જોઈએ એ સિવાય એક ખુલ્લા ચોગાનમાં તમે અગ્નિ પ્રગટાવીને એમાં રાષ્ટ્રધ્વજ હોમી પણ શકો અને એના પછી બે મિનિટનું મૌન પાળો જો તમારો રાષ્ટ્રધ્વજ એવી સારી પરિસ્થિતિમાં છે કે તમે ફરીવાર એનો ઉપયોગ કરી શકો તો એને વાળવાની પણ એક ખાસ પદ્ધતિ છે આપણો રાષ્ટ્રધ્વજ ત્રણ ભાગમાં છે કેસરી સફેદ અને લીલો એને વાળવા માટે સૌથી પહેલાં કેસરી ભાગને સફેદ ભાગની નીચે વાળી લેવો જોઈએ પછી લીલા ભાગને પણ સફેદ અને કેસરીની નીચે વાળી લેવો જોઈએ એના પછી જે સફેદ પટ્ટો બચે જેમાં વચ્ચે ચક્ર દેખાતું હોય એ પટ્ટાને પણ બે બાજુથી એવી રીતે ફોલ્ડ કરવાનો નીચેની તરફ કે જેથી ઉપર માત્ર અશોક ચક્ર દેખાય અને એને હાથમાં આમ હથેળીમાં વચ્ચોવચ્ચ મૂકી અને જે જગ્યાએ એને સ્ટોર કરવાનો હોય ત્યાં સન્માનપૂર્વક જાળવવો જોઈએ આપણા રાષ્ટ્રધ્વજનું સન્માન એ આપણી જવાબદારી છે આઈ હોપ કે તમે આને ફોલો કરશો